રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલની વરસાદી હેલી વચ્ચે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે, જેને આવતીકાલે રાજ્યના પ્રવાસ મંત્રીના વરંદ હસ્તે ખુલ્લું મુકાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા મોનસૂન ફેસ્ટિવલને એક મહિના માટે પ્રવાસીઓના મનોરંજન માટે ખુલ્લું મૂકવામાં આવશે. તારીખ 30 જુલાઈથી તારીખ 30 ઓગસ્ટ સુધી આમ એક મહિના માટે પ્રવાસીઓને આકર્ષવા માટે દરરોજના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને આવતીકાલે સાપુતારાના સ્વાગત સર્કલ પાસે રાજ્યના પ્રવાસન મંત્રી ફ્લેગ માર્ચ કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શોભાયાત્રા સાથે બેટિંગ ક્લબ પાસે બનાવેલ વોટરપ્રૂફ ડોમ ખાતે પ્રસ્થાન કરાવશે, જ્યાં અન્ય મહાનુભાવોની હાજરી સાથે દીપ પ્રાગટ્ય કરી મોનસૂન ફેસ્ટિવલ 2023ને ખુલ્લો મૂકવામાં આવશે. હેમંત હળદ, જેડેસ ટીવી, સાપુતારા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડાંગ જિલ્લાના સરસ ફરવાલાયક કુદરતી નજારાવાળે સ્થળ સાપુતારા ખાતે મેઘમલ્હાર કાર્યક્રમ જે 30 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી ચાલનાર છે, તેનું ઉદ્ઘાટન માનનીય શ્રી મુળુભાઈ બેરા સાહેબ, માનનીય મંત્રી શ્રી પ્રવાસન, ટુરિઝમ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના વરદ હસ્તે તારીખ 30 જુલાઈથી ઉદ્ઘાટન થઈ રહેલ છે. સૌને આમાં વધારવા માટે આમંત્રણ છે. અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ એટલે કે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્થાનિક વહીવટતંત્રના સહયોગથી આ કાર્યક્રમ છે. લોકોને એનો લાભ લેવા માટે અમારું